જોઈ રહ્યા છીએ ધોરણ 2 વિષય ગણિત. બાળ દોસ્તો આપણે પ્રકરણ 5 જોયું પેટર્ન, જેમાં આપણે આકાર, અક્ષર, અંક, નિશાનીઓ, ચિત્ર વગેરેની પેટર્ન આપણે જોઈ હતી. બાળ દોસ્તો આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાના છીએ જેનું નામ છે પગની છાપ. બાળ દોસ્તો તમે ઘણીવાર એવી રમત રમ્યા હશો, જુદી જુદી વસ્તુઓની કિનારીઓ તોડી અને તમે આકારો મેળવ્યા હશે. બાળ દોસ્તો પ્રકરણ 5 ની અંદર આપણે આકારોની પેટર્ન મેળવી હતી અને આકારોની પેટર્ન આપણે બનાવી પણ હતી. બાળ દોસ્તો અહીં આપણે જુદી જુદી વસ્તુઓની છાપ એના વિશે શીખવાના છીએ. એની પહેલા આપણે કેટલાક આકારો અને એ આકારોની વસ્તુઓને જોઈએ. તો આજે આપણે સૌથી પહેલા આપણે આકારો વિશે સમજવાનું છે. તો સૌથી પહેલા તમે આકાર જોઈ શકો છો અને તમે એને ઓળખી પણ ગયા હશો. જેની ચારે બાજુ સરખી હોય કયો આકાર? ચોરસ. કયો આકાર થશે? ચોરસ. બાળ દોસ્તો આ ચોરસ આકારની અંદર તમે ખૂણા પણ જોઈ શકો છો. અહીં આ બે બાજુ વચ્ચે જે દેખાય છે આ શું છે? ખૂણો. શું કહેવાય? ખૂણો. બે બાજુ વડે બનેલો આ શું છે? ખૂણો. બરાબર, આને આપણે શું કહીશું? ખૂણો. અને આપણે તેની બાજુ અને ધાર, ચોરસ છે તેની બાજુ કેટલી છે? 1, 2, 3 અને 4. એની ચાર બાજુ હોય અને એની કિનારી પણ કેટલી હોય? 4 કિનારી એની હોય. બરાબર, કયા આકારની? ચોરસ આકારની વાત આપણે કરી રહ્યા છીએ. પણ દોસ્તો તમારે તમારા ઘરની અંદર આ ચોરસ આકારની વસ્તુઓ શોધવાની છે. તો ચલો શોધો તમને કઈ કઈ વસ્તુઓ ચોરસ આકારની મળે છે. બાળ દોસ્તો તમને તમારા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હશે જે તમને ચોરસ આકારની મળી હશે. જેમ કે અહીં આ છે ચોરસ આકારનું 3D સ્વરૂપ, એટલે કે જેને બધી જ બાજુથી આપણે જોઈ શકીએ તે. અને આ છે રૂમાલ અને આ છે પાસા, જે કેવા આકારના હોય? ચોરસ આકારના હોય. તમે તમારા ઘરમાં આવું ખોખું પણ મળ્યું હશે જે કેવા આકારનું હશે? ચોરસ આકારનું હશે. ત્યારબાદ આપણે આગળનો આકાર જોઈશું. તો અહીં આ આકારની તમે ચિપ્સ પણ ખાધી હશે અને ખાવાની ઘણી બધી વસ્તુઓ તમે આ આકારની ખાધી હશે. પણ દોસ્તો શું તમને યાદ છે આ આકાર કયો છે? જેને બાજુ તમે જોઈ શકો છો 1, 2 અને 3 છે. જેને 3 બાજુ હોય અને આપણે શું કહીશું? ત્રિકોણ. શું કહીશું? ત્રિકોણ. 3 બાજુ છે, તેના ખૂણા પણ કેટલા હશે? 3. કેટલા ખૂણા? 3. અને તેની કિનારી પણ કેટલી હશે? 3. કેટલી હશે? 3. બાળ દોસ્તો હવે તમે શોધશો ત્રિકોણ આકારની દેખાતી હોય તેવી વસ્તુઓ. તો તમને તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ ત્રિકોણ આકારની મળશે. અહીં કેટલીક વસ્તુઓ આપણે જોઈ શકશું. તો તરબૂજની ચીર જે ત્રિકોણ આકારની છે, આપણે જે આકાર જોયો તે. ત્યારબાદ અહીં એક સરસ મજાની જગ્યાએ આવી આકૃતિ એટલે કે બિલ્ડિંગ જેવું બનાવેલું છે. ત્રિકોણ આકારની તમે જોઈ શકશો. તમે ત્રિકોણ આકાર પિરામિડની અંદર પણ જોઈ શકો છો. બાળ દોસ્તો તમારે તમારી આસપાસ વસ્તુઓ જોવાની છે. મોટી મોટી બિલ્ડિંગો બનાવવા માટે ખાસ કરીને ત્રિકોણ આકારનો ઉપયોગ કરાવવો હોય છે. ત્યારબાદ આપણે જોઈશું તો જેની સામ સામેની બાજુઓ સરખી હોય એને કયો આકાર કહેવાય? લંબ ચોરસ આકાર કહેવાય. કયો આકાર? લંબ ચોરસ આકાર. હવે તેની બાજુ કેટલી છે? જુઓ 1, 2, 3, 4 બાજુ છે. ખૂણા પણ કેટલા છે? 1, 2, 3, 4. ચોરસની જેમ અહીં પણ ખૂણા 4 અને બાજુ પણ 4 છે, પરંતુ ચોરસમાં 4 બાજુ સરખી હતી અને 4 ખૂણા સરખા માપના હતા. જ્યારે લંબચોરસની અંદર સામ સામેની બાજુઓ કેવી હશે? સરખી હશે અને ખૂણા પણ સામ સામેના ખૂણા સરખા હશે. તો
तो लंबचौरस आकार की अंदर बाजू चार, खूणा चार, किनारे पर चार। त्यार बाद अपने आगळ जोईए तो लंबचौरस आकार की वस्तु तो एक छे बिस्किट के पची बॉल अने आ छे बेसवा माटे नो पाटलो ते पण लंबचौरस आकार नो छे। तमारा हाथ में रहेलो मोबाइल ते पण केवो छे लंबचौरस आकार नो छे। पण दोस्तों तमारा घर में तमने लंबचौरस आकार की घणी बधी वस्तुओ मळी जशे। त्यार बाद आकार आपणे जोईए तो जेने एक पण बाजू खूणा नथी एवो आकार तो ए छे वर्तुळ आकार। શું છે વર્તુળ આકાર જેને એક પણ બાજુ નથી ખૂણો નથી એટલે કેવી છે સપાટી તમે જોઈ શકો છો વળેલી સપાટી છે વક્ર સપાટી જેને કહેવાય તો વર્તુળ આકારને ખૂણા બાજુ કે કિનારી તો હોતી નથી। ત્યારબાદ આગળ આપણે જોઈએ તો વર્તુળ આકારની વસ્તુ તો દીસ પછી કેરમ તમે જેનાથી રમો છો કૂકરી અને ઘડિયાળ બધી જ વસ્તુઓ કેવી છે વર્તુળ આકારની છે। તો બાળકો અહીં આપણે ચાર આકારોનો પરિચય મેળવ્યો ચોરસ લંબચોરસ ત્રિકોણ અને વર્તુળ। બાળકો હવે આપણે આ પાઠમાં આ આકારોની છાપ કેવી હોય તે શીખવાનું છે તો એના માટે સૌથી પહેલા આપણે આકારો કેવા દેખાય છે એ તો જાણવું પડે ને એટલા માટે આજે મેં તમને આકારો વિશે માહિતી આપી। બાળકો તમારે તમારી નોટબુકમાં અહીં મેં તમને જે આકાર ચાર સમજાવ્યા એ ચાર આકારની કઈ કઈ વસ્તુ તમને તમારા ઘરમાંથી મળી એ તમારે લખવાનું છે। જેમ કે ચોરસ આકાર તો ચોરસ આકારની કેટલી વસ્તુઓ મળી એનું નામ તમારી નોટબુકમાં લખવાનું છે। બાળકો હવે પછી આપણે આગળ મળીશું ત્યારે પ્રકરણની અંદર આગળ વધીશું। ત્યાં સુધી થેન્ક યુ આવજો।